આગકાંડ મામલે મોટા સમાચાર. એસઆઈટી આજે આગકાંડનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરશે. એસઆઈટી આજે ગાંધીનગર પરત ફરી અને આગકાંડની તપાસ જે કરવામાં આવી છે, જે પણ માહિતી મળી છે તેનો પ્રાથમિક રિપોર્ટ આજે રજૂ કરવામાં આવશે. આગકાંડમાં લેવાયેલા નિવેદનોના આધારે રિપોર્ટ તૈયાર થશે. અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનોના આધારે રિપોર્ટ બનશે. સુભાષ ત્રિવેદી એસઆઈટીના અધ્યક્ષ છે. આજે રિપોર્ટ રજૂ થશે, ત્યારબાદ કેટલાક ખુલાસાઓ થઈ શકે છે. તો એસઆઈટી આજે ગાંધીનગર પરત ફરી છે. સંવાદદાતા હિતલ અમારી સાથે જોડાયા છે. હિતલ, એસઆઈટી આજે પ્રાથમિક રિપોર્ટ સોંપશે, કઈ કઈ વાતો સામે આવી શકે છે, શું મોટા ખુલાસાઓ થઈ શકે? જી ચોક્કસ, એવું કહી શકાય કે જે રાજકોટમાં આખો ગેમિંગ ઝોન માટે આગની ઘટના બની, એના માટે જે એસઆઈટી રચવામાં આવી હતી, સુભાષ ત્રિવેદી આઈપીએસ અધિકારીના અધ્યક્ષસ્થાને જે એસઆઈટી રચાઈ હતી, તેને રાજકોટમાં 2-3 દિવસ માટે સમગ્ર રીતે વિગતો એકત્રિત કરી છે. સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે અને અન્ય સાક્ષીઓના પણ નિવેદન લીધા છે. સાથે જે કસૂરવાર લોકો હતા, ક્યાંક ને ક્યાંક એ લોકોના પણ નિવેદન લીધા છે. જેની જવાબદારી હતી તેમના પણ નિવેદન લીધા છે. હવે એ ટીમ છે એ ગાંધીનગર પરત આવી ચૂકી છે. સ્વાભાવિક છે કે હવે એ પરત આવ્યા પછી પ્રથમ જે પ્રાથમિક રિપોર્ટ એમને 72 કલાકમાં આપવાનો હતો, એ રિપોર્ટ આપી દીધો, દેવામાં આવ્યો છે. અને એ રિપોર્ટના આધારે જ રાજ્ય સરકારે 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે બીજા જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની તાત્કાલિક અસરથી બદલીના આદેશ ગઈકાલે કરવામાં આવ્યા હતા. આ ટીમ આજે આવી છે અને હવે આગામી 7 દિવસમાં તેમને જે નિયત સમય આપવામાં આવ્યો છે ત્યારે એ રિપોર્ટ આપશે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમામ હકીકતો જે આ ટીમે એકત્રિત કરી છે એ ટીમ દ્વારા રિપોર્ટ સરકારને સુપ્રત કરવામાં આવશે. એક તો પહેલાં આ ઘટનામાં કેવી રીતે ઘટના બની છે, એમાં માટે પાછળના કારણો કયા છે, અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ક્યાંય પણ ન બને તો એના માટે શું કરવું જોઈએ, આ તમામ હકીકતોનો રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવશે. ચોક્કસ એવું કહી શકાય કે આ રિપોર્ટ જે છે આથી અહીંયા ગાંધીનગરમાં બનાવવાની શરૂઆત કરશે અને આગામી 7 દિવસમાં, કારણ કે આ કમિટી છે એને 10 દિવસમાં રિપોર્ટ આપવાની વાત કરવામાં આવી હતી, 3 દિવસ ઓલરેડી થઈ ચૂક્યા છે અને એમાં જે પ્રાથમિક રિપોર્ટ છે એ ઓલરેડી આપી દેવામાં આવ્યો છે. એટલે આગામી 7 દિવસ બાદ આ કમિટી છે પોતાનો રિપોર્ટ છે તે રાજ્ય સરકારને સુપ્રત કરશે, જેમાં ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એટલા માટે કયા પ્રકારના નિયમો હોવા જોઈએ. અને સાથે સાથે બીજું જોવા જઈએ તો ગેમિંગ ઝોન જેવી જે રમતોવાળી જે છે એના માટે કયા નિયમો હોવા જોઈએ, એમાં શું ફેરફાર કરવો જોઈએ, અને કાયદામાં જો જરૂર પડે તો ફેરફાર શું કરવો જોઈએ, એ તમામ વસ્તુઓની માર્ગદર્શન કે સૂચનો આપતો રિપોર્ટ આગામી 7 દિવસમાં આ કમિટી દ્વારા સરકારને રજૂ કરવામાં આવશે. જી બિલકુલ. હેતલ જોડાયેલા.